અરે હું એમ કહું આ તમે ક્યાં વાર વાર માં વહેલા ઉઠી ગયા? આ તો રવિવાર છે, તમારે ક્યાં કારખાને જવાનું છે? ભૂલી રહેતા હો તો? અરે તું તો હાવ ભૂલકણી છો, મેં તને ગઈકાલે વાત કરી હતી કે આપણે પહેલા મંદિરે જવાનું છે, પછી ગૌશાળાએ જવાનું છે, અને પછી મનસુખભાઈને ખબર કાઢવા હોસ્પિટલે જવાનું છે, એટલે અડધો દિવસ તો એમ જ નીકળી જવાનો છે. હું તો સાવ ભૂલી ગઈ. હા તો આપણે ક્યારે નીકળવાનું છે? અને હા, તમે ચા નાસ્તો કર્યો, પછી છે ને બપોરે આવતા આપણને મોડું થશે હો. અરે તું જ્યારે નાવા ગઈ ને તે માયા હોવે મને નાસ્તો આપી દીધો હતો, હું તો તૈયાર જ છું. તું તૈયાર થા એટલે આપણે નીકળીએ. અલા પણ મારે ક્યાં તૈયાર થવાનું હોય, હું તૈયાર જ છું, બસ ચપ્પલ પહેરું ને એટલી જ વાર છે. હાલો આપણે નીકળીએ. બાપુજી આજે જમવામાં શું બનાવું? તમે દરરોજ કારખાને ટિફિન લઈને વયા જાવ છો, એટલે આજે રવિવાર છે તો તમારી મનગમતી વસ્તુ બનાવો. બેટા હવે અમારે આ ઉંમરે જીભના સ્વાદ ન લેવાનો હોય, તમે જે બનાવશો ને એ બસ પેટ ભરીને ખાઈ લેશું. પણ બેટા અમે બહાર જઈએ છીએ ને તો લગભગ 1-2 વાગી જશે, કારણ કે 1-2-3 ઠેકાણે જવાનું છે તો થોડી વાર લાગશે. બેટા રીમા, રવિ ગઈકાલે રાત્રે કેટલા વાગે આવ્યો હતો? બાપુજી એ તો રોજની જેમ 1 વાગે આવ્યા હતા, આ તો એમનું રોજનું થઈ ગયું છે. કાલે પણ એ નશો કરીને આવ્યા હતા, તમે જ કંઈ સમજાવો ને એમને, હું તો કઈ કઈને થાકી ગઈ છું. બેટા તું ચિંતા નહીં કરીશ, હું એને સમજાવીશ. અને હું તને શું કહું છું, રવિ જ્યારથી વ્યાજ વટાવના હરામના પૈસા કમાવા મળ્યો છે ને ત્યારથી બગડી ગયો છે. મને લાગે છે કે મારે એની સામે સખત પગલા લેવા પડશે. તમારી વાત સાચી છે બાપુજી, રવિભાઈને સખતાઈથી સમજાવવા જ પડશે. જો નહીં સમજાવીએ ને તો રીમાની જિંદગી ખરાબ થઈ જશે. હું ઘણી વખત રવિભાઈને ફોન ઉપર કોઈકને ને કોઈકને ધમકાવતા સાંભળું છું, મારા તો ધબકારા વધી જાય છે. બાપુજી આ ગરીબ માણસનો એક નિહાકો લાગી જાય ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. જે વાતનો ડર હતો એ જ થયો. આ કપાતર કાંઈ સમજે એવું લાગતું નથી. મારો મોટો દીકરો રામ અને નાનો દીકરો રાવણ જેવો પાક્યો છે. એ છે ને સમજાયો નહીં સમજે, પણ જ્યારે પણ એનો કોઈ માથાનો ભટકાઈ જશે ને તઈ જ એને ભાન થશે. પણ હાલ હવે તું ચિંતા છોડ અને આપણે બહાર જઈએ. અત્યારે જેટલું મોડું કરીશું ને એટલું બપોરે આવતા વાર લાગશે. હાલો હાલ અમે જઈ આવીએ. એલા મોહન, બહુ ચરબી ચડી ગઈ છે તને? સાલા મારા ફોન કેમ નથી ઉપાડતો? હે, આ 3 મહિનાનું વ્યાજ ચડી ગયું છે તારું. સાલા હરામી, જ્યારે રૂપિયા જોઈતા હતા ત્યારે તું હાથ જોડતો હતો, અને વ્યાજ આપવાનો ટાઈમ થયો ત્યારે મોઢું ફેરવે છે. મારી એક વાત કાન ખોલીને સાંભળી લે, આ સાંજ સુધીમાં મને મારા પૈસા જોઈએ, અને એ પણ પૂરા 30,000 રૂપિયા, સાંભળ્યું? અને જો મારા પૈસા મને નહીં મળે તો કાલે સવારે મારા માણસો તારી સાથે શું કરશે ને એની જવાબદારી તારી રહેશે, સમજ્યો? ચાલો ફોન મોક. રવિ તમે આ બધા શું ધંધા માંડ્યા છે? કોઈ ગરીબને ધમકાવતા તમને જરાય શરમ નથી આવતી? અરે તમારા જાકુબીના ધંધા બધા બંધ કરો અને બાપુજી જોડે કામે લાગી જાઓ. ક્યારેક કોક માથાનો ફરેલ મળી જશે ને તો કાળા પાણી રોવાનો વારો આવશે. અને તમે આ ગરીબ પાસેથી 10-15% વ્યાજ લો છો, એ બિચારો ગરીબ શું કરે? તમારું વ્યાજ ભરે કે પછી પોતાના ઘરનું ગુજરાન ચલાવે? રીમા હું એ ગરીબોના ઘરે જઈને ગળ નથી નાખવા જતો કે ભાઈ સાહેબ મારી પાસેથી વ્યાજે પૈસા લઈ લ્યો, નહીં તો હું ભૂખે મરી જઈશ. એ લોકોને ક્યાંયથી રૂપિયા નથી મળતા ને ત્યારે આ રવિ શેઠની યાદ આવે છે, અને આ છે ને મારો ધંધો છે, અને તારે મારા ધંધામાં માથું મારવાની કોઈ જરૂર નથી, સમજી? બોલ
તારે કેટલા રૂપિયા જોઈએ છે? રવિ, તમારી હરામની કમાણીના રૂપિયા તમારી પાસે રાખો, અને તમે જયારે દારૂની પાર્ટી કરો ને એમાં એ રૂપિયા ઉડાવજો. તમે તો રોજ રાતે દારૂ પીને ઘરે આવો છો, જેમ ફાવે એમ કરો છો. તમારે ક્યાં કોઈનું સાંભળવું જ છે? હવે તો રોજ રાત્રે 1 વાગે ઘરે આવો છો, આરામથી સુઈ બપોરે 12 વાગે ઉઠવાનું, પછી પાછું ખાઈ પીને નીકળી જવાનું. રીમા, તું મને જ્ઞાન આપવાનું બંધ કર, જઈને તારું કામ કર જા. આવી મોટી મને શિખામણ આપવા વાળી, મને સાંભળી લે. હું આ જ રીતે રૂપિયા કમાઈશ અને આ જ રીતે ધંધો કરીશ, સમજી તું? એ બેઠી છે શું? હા, જા તારું કામ કર જા, મારે 2-3 ફોન કરવાના છે. હા નિકાલ. રવિ, તમે જે રીતે મને જાકારો આપો છો ને, એવી જ રીતે તમારે પછતાવાનો વારો આવશે, અને એ પણ બહુ જલ્દી. મારી આ વાતને ગાંઠે બાંધી લેજો. લે, શું થયું હવે? હા, અરે પૈસા ક્યારે આપવાના છે? હા સારું, ચાલ. બાપુજી, આજે સવારે તમે જયંતી કાકાની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા, તો એમને કેમ છે અને હજી કેટલા દિવસ હોસ્પિટલ રહેવું પડશે? બેટા, હવે તો એમને પહેલા કરતા ઘણું સારું છે, અને કદાચ 2-3 દિવસમાં હવે રજા પણ આપી દેશે એવું ડોક્ટર કહેતા હતા. પણ બેટા, એમનો દીકરા જઈને તો ધન્યવાદ દેવા પડે. જ્યારથી જયંતિભાઈને હોસ્પિટલ દાખલ કર્યા છે ને, ત્યારથી ખડે પગે એની સેવા કરે છે, અને એની બહુ મોના પણ બહુ સમજદાર છે. પણ સરલા, જયંતિભાઈની પરિસ્થિતિ એટલી સારી પણ નથી કે મોટા દવાખાનામાં કે પેશન્ટ રૂમમાં રહીને સારવાર કરાવી શકે. પણ જયંતિભાઈનો દીકરો જય ગમે ત્યાંથી રૂપિયા લાવીને એની સારવાર કરાવે છે. એમ તો મેં જઈને પૂછ્યું કે બેટા તારે રૂપિયાની જરૂર હોય તો કહેજે, પણ એને ના પાડી દીધી. બહુ સમજદાર દીકરો છે. બેટા, રીમા, રવિ ઘરે છે કે ક્યાંય બહાર ગયો છે? કેમ કુંવર, આજે બહાર નથી જવાનું? બધી ઉઘરાણી પતી ગઈ લાગે છે. બાપુજી, તમે છે ને આ વ્યંગમાં બોલવાનું બંધ કરો. મારી ઉઘરાણી મારે પતાવવા નથી જવું પડતું, સામેથી રૂપિયા આવી જાય છે, અને મારે કલાક પછી બહાર જવાનું છે. તમારા બંને સવાલોના જવાબ મળી ગયા ને? બેટા રવિ, તો અમારી વાત માન. આ વ્યાજ વટાવનો ધંધો હવે છોડી દે, અને તારા બાપુજી સાથે કારખાને લાગી જા. હવે તારા બાપુજીથી વધારે કામ નથી થતું, ઉંમર થઈ ગઈ છે ને તો થાકી જાય છે, તો એમનો બિઝનેસ હવે તું ઉપાડી લે. બા, બાપુજીને બહુ થાક લાગતો હોય તો એક કામ કરો ને, મોટા ભાઈને બેંગ્લોરથી અહીંયા બોલાવી, એટલે તે આ બિઝનેસ સંભાળી લેશે. બાપુજીને આરામ પણ રહેશે ને, કારણ કે તમે તો કહ્યું કે એમને થાક બહુ લાગે છે. ત્યાં મોટાભાઈને 50,000 રૂપિયા પગાર છે, તો એ છોડીને પપ્પાનો સારો બિઝનેસ ના સંભાળે? હા રવિભાઈ, તમારા ભાઈને શું કરવું અને શું ન કરવું ને એ તમારે શિખામણ આપવાની જરૂર નથી, એને બધી જ ખબર પડે છે. અને વાત રહી બાપુજીની થાકી જવાની, તો તમે એક કામ કરો ને, એમના કારખાનામાં એમને થોડો સપોર્ટ કરો. આમ ગામને ધમકાવીને રૂપિયા કમાવા ને, એની કરતા મહેનત અને આબરૂથી રૂપિયા કમાવ ને. પણ નહીં, પણ તમને તો હરામના રૂપિયા કમાવાની ટેવ પડી ગઈ છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો રવિભાઈ, હરામના રૂપિયા હરામમાં જ જશે. મોટા ભાભી, બોલવામાં જરા ધ્યાન રાખો. ક્યારના તમે શું આ હરામના રૂપિયા બોલો છો? બાપુજી પોતાનું કારખાનું સંભાળે છે, મોટા ભાઈ પોતાની નોકરી કરે છે, એમ હું પણ મારો બિઝનેસ કરું છું, સમજ્યા તમે? અને તમને લોકોને મેં લાખ વાર કહ્યું છે કે મને ટોકવાનો નહીં, પણ તમે લોકો છો કે સમજતા જ નથી. રવિ, એમાં મોટા બાબાએ ખોટું શું કીધું?
તમે જે ધંધો કરો છો ને એને ધંધો ના કહેવાય, એક જાતની લૂંટ કહેવાય, લૂંટ. તમે ગરીબની આતડી દુભાવીને એની પાસેથી 10-15% વ્યાજ લ્યો છો ને એ કોઈ ધંધો નથી. રીમા બેટા, રહેવા દે ને હવે આ બધું. આ બધું ભેંસ આગળ ભાગવત વાસવા જેવું છે. અને તને ખબર છે, જે વાર્યા ન વળે ને એ હાર્યા જરૂર વળે. અને જો રવિ, તારે આ ઘરમાં રહેવું હોય ને તો આ બધા ધંધા બંધ કરવા પડશે, નહીતર તારો રસ્તો ગોતી લેશે. ઓકે ફાધર ઓફ ઇન્ડિયા, હું થોડા સમયમાં જ મારો રસ્તો કરી લઈશ. હવે તમારા બધાનું જ્ઞાન આપવાનું પૂરું થયું હોય તો હું રજા લઉં. સાંભળજે, આ તારા પૈસા મારે છે ને બે દિવસના વાયદા નો જોવે, ખાલે જ જોવે, સમજો. અરે જેને કહેવાનું હોય ને કહી દેજે, બાકી મારે હું રૂબરૂ કઈ નથી આવતો, સમજો તું. ચાલો હવે ફોન મૂક. રવિભાઈ, આ ફોન ઉપર કોને ધમકી આપતા હતા? આ ધમકી આપીને પૈસા વસૂલવાનું બંધ કરો. ક્યારેક અણધારી આફત આવી પડશે ને ત્યારે ખબર પડશે. હજી મોડું નથી થયું, પાછા વળી જાઓ. ભાભી, તમારું ચાલુ થઈ ગયું? આ તમે લોકોએ જે રેકોર્ડ કરીને કેસેટ રાખી છે ને એ સાંભળી સાંભળીને હું થાકી ગયો છું, મારા કાન દુખવા લાગ્યા છે. અને હવે છે ને મેં મારો રસ્તો કરી લીધો. થોડા દિવસમાં જ હું રીમાને લઈને બીજા ઘરે શિફ્ટ થઈ જવાનો. ઓકે રવિ, મારે નથી આવું તમારી સાથે એ ઘરમાં. તમારે જવું હોય ને તો તમે એકલા જજો, ત્યાં જઈને નાચજો, તમને જે મન ફાવે ને એ તમે કરજો. ત્યાં તમને રોકવાવાળું કોઈ નહીં હોય. અને મારે તમારી લૂંટની કમાણીથી મારું પેટ નથી ભરવું. જોયું રવિભાઈ, તમારી પત્ની પણ તમારો સાથ આપવા તૈયાર નથી. તમે આપણા ઘર પરિવારની આબરૂ અને સમાજની આબરૂનો તો વિચાર કરો. આ સમાજમાં બાપુજીનું, તમારા ભાઈનું કેટલું માન છે. ભાઈ, આપણને આવા ધંધા શોભા ન દે. તમે એક કામ કરો, બાપુજી સાથે જોડાઈ જાઓ. આમે બાપુજીને આ ઉંમરે થાક લાગે છે. ભાભી, હું બાપુજીને ક્યાં કહું છું કે કારખાનું ચલાવો? હું તો એમને એમ જ કહું છું કે કારખાનું બંધ કરો અને ઘરે બેસીને આરામ કરો. પણ બાપુજી માને તો ને? બાપુજી એટલી મહેનત કરીને 60-70 હજાર રૂપિયા કમાતા હશે અને મોટા ભાઈ 50 હજાર. હું તો ફક્ત ફોન કરીને જ 1.5 લાખ રૂપિયા કમાઈ લઉં છું, તો પછી મારો આવો સારો બિઝનેસ હું શા માટે બંધ કરું? રવિ, મોટા ભાઈ અને બાપુજી મહેનત કરીને ઇજ્જતનો રોટલો ખાય છે, એટલે એ રાત્રે શાંતિથી સૂઈ જાય છે. અને તમે આખી રાત ઘોવડી જેમ જાગ્યા કરો છો. અને આ રૂપિયા તો તમારી ઊંઘ પણ છીનવી લીધી છે. આજ સુધી આપણા ઘરમાં કોઈ દારૂને હાથ પણ નથી લગાડ્યો. અને તમારે રોજ ગામના ઉઠાવ દોસ્તારો સાથે પાર્ટી કરવા જોઈએ છે. રીમા, હું મારી કમાણીના પૈસાથી પીઉં છું અને પીતો જ રહીશ. તારાથી જો સહન ન થતું હોય ને તો તારા પિયર ભેગી થઈ જા, આઈ ડોન્ટ કેર. રવિભાઈ, તમે તો સાવ છેલ્લી પાટલી બેસી ગયા. આ તમે નહીં, તમારા હરામના રૂપિયાનો પાવર બોલે છે. તમે તમારી પત્નીને છોડવા તૈયાર થઈ ગયા? રીમા, ચિંતા ન કરીશ, તારું ઘર હું નહીં ભાંગવા દઉં. રવિભાઈને સાચા રસ્તે લાવવાની જવાબદારી હવે મારી છે. જોજે હવે આ તારી જેઠાણી શું કરે છે. રવિભાઈને પરસેવો ન વાળી દઉં ને તો મારું નામ માયા, અને આ માયા એની માયાજાળ એવી પાથરશે ને કે રવિભાઈ એમાં સપડાય જ જશે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. Thank you.
અરે રવિ, કેમ આટલો બધો ગભરાયેલો છે? શું થયું? રવિ બેટા, શું થયું? અને આટલો બધો પરસેવો વળી ગયો તને, અને તું ગભરાયેલો છે? શું થયું બેટા, કઈક તો બોલ. રવિભાઈ, તમે આટલા બહાદુર થઈને કેમ ડરી ગયા છો? કઈક તો બોલો. તમારા ચહેરા ઉપર આ ગભરામણ સારી નથી લાગતી. ભાભી, મને હમણાં ફોન આવ્યો હતો અને મારે પોલીસ ચોકીમાં જવું પડશે. પણ કેમ? એ વાતે તો શું કામ કર્યા છે કે તારે પોલીસ ચોકી જવું પડે? આછું બોલજે, શું થયું છે તારી સાથે? રવિભાઈ, આપણા ધંધા એવા હોય તો પોલીસ ચોકીએ જવું પડે, એટલે એમાં ગભરાવાની જરૂર નથી. જઈ આવો તમે. તમારે તમને કોનો ફોન આવ્યો હતો એ તો પહેલા વાત કરો, અને પોલીસ ચોકી પર શું કામ જવાનું છે એ તો પહેલા ફાટો મોઢામાંથી. બા, બાપુજી, આપણા કારખાનામાં કામ કરતા મનસુખભાઈને મેં 1,00,000 રૂપિયા 10% વ્યાજે આપ્યા હતા. આજે સવારે મેં કડક ઉઘરાણી કરી તો તેણે દવા પી લીધી છે અને ચિઠ્ઠીમાં મારું નામ લખતા ગયા છે. એની વહુનો ફોન આવ્યો અને એ લોકો મારા પર કેસ કરવાના છે. ઈ ભલા માણસને તે વ્યાજે પૈસા આપ્યા, એ કે પાછા 10% વ્યાજે? ઈ બિચારાએ મજબૂરીમાં લીધા હશે પૈસા, અને તે એની પાસેથી 10% વ્યાજ લીધું. તું આ પાપમાંથી કયા ભવે છૂટીશ? છાલા નાલાયક, તને અમે 1,000 વાર ના પડી કે આવા ધંધા બંધ કર, પણ તું અમારી વાત માનો જ નહીં. જા, હવે તારે જેમ કરવું એને કર. હવે અમારે તારી સાથે કોઈ સંબંધ નથી. બાપુજી, તમે આવું ના બોલો. જુઓ, મને બીક લાગે છે. ક્યાંક મનસુખભાઈને કંઈ થઈ ગયું તો મારે જેલમાં જવાનો વારો આવશે. બાપુજી, મને બચાવી લ્યો. હું તમારો દીકરો છું. તમારા દીકરા માટે તમે આટલું પણ નહીં કરો? મને પોલીસ ચોકીમાં એકલા જતા બીક લાગે છે. તમે મારી સાથે ચાલો ને. રવિભાઈ, ક્યારેક તો આવું થવાનું જ હતું. આ તમે કર્યું છે તો પછી તમે જ ભોગો. બાપુજી તમારી ભેગા ક્યાંય નહીં આવે. અને હા બાપુજી, તમારે એની ભેગું ક્યાંય નથી જવાનું. જવા દો એમને એકલા. તમે મારી વાત માનો, તમે રવિની સાથે જાઓ. રવિ આપણો દીકરો છે, આપણે એને સાથ નહીં આપીએ તો કોણ આપશે? એનું મોઢું તો જુઓ, કેટલો બી ગયો છે. સરલા, તું કહેશો ને એટલે રવિ સાથે જાઉં છું. તારો દીકરો આજ મને પોલીસ ચોકીના પગથિયા ગણાવશે. અને રવિ, તું ભગવાનને પ્રાર્થના કર કે મનસુખભાઈને કંઈ થાય નહીં, બાકીનું હું સંભાળી લઈશ. અને હવે સમ ખાઈને બોલ કે આજ પછી હું આવા ધંધા ક્યારેય નહીં કરું, અને જેટલાને રૂપિયા આપ્યા છે ને એ બધાનું વ્યાજ માફ કરી દેજે. બાપુજી, હું તમારા બધાના સમ ખાઈને કહું છું કે અત્યારથી જ આ ધંધો મૂકી દઉં છું, અને વ્યાજ જ નહીં પણ બધાનું મુદલ પણ માફ કરી દઈશ. બાપુજી, આમાંથી મને ઉગારી લે. એક મિનિટ બાપુજી, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ ફોન મેં જ મનસુખભાઈની વહુ પાસે કરાવ્યો છે. કોઈ કેસ પણ નથી કરવાનો, અને હા, કોઈ દવા પણ નથી. પણ માયા, તમારે આ બધું કરવાની શું જરૂર? અમે તો ડરી ગયા હતા. અરે, આ પોલીસ છોકરીનું નામ પડ્યું ને ત્યાં તો અમને પરસેવો વળી ગયો. બાપુજી, આની સિવાય રવિભાઈને સુધારવાનો બીજો કોઈ રસ્તો હતો ખરી? આજે બપોરે જ્યારે હું શાક માર્કેટમાં શાક લેવા ગઈ ત્યારે મનસુખભાઈની વહુ મને મળી હતી, અને એણે મને જણાવ્યું કે એની દીકરીના લગ્ન માટે મનસુખભાઈએ આ તમારા લાડકા દીકરા પાસેથી 1,00,000 રૂપિયા વ્યાજવા લીધા હતા, અને અત્યાર સુધીમાં 1,50,000 રૂપિયા મનસુખભાઈ પાસેથી આ તમારા દીકરાએ વસૂલી લીધા છે.
એમ છતાંય ધમકાવીને ફોન કરીને હજી વધારે પૈસા માંગે છે. આ બધી જાણ થઈ એ પછી મેં મનસુખભાઈના વહુ સાથે મળીને આ પ્લાન કર્યો. બાપુજી, આમાં મેં ખોટું શું કર્યું? મોટા બાપી, તમે આ જે કંઈ પણ કર્યું એ સારું કર્યું, અને તમે મારી આંખ ઉઘાડી નાખી. આજ પછી હું ક્યારે આ ધંધો નહીં કરું. હું બાપુજી સાથે કારખાને જઈને મહેનત કરીશ અને રૂપિયા કમાઈશ. રવિભાઈ, આજે આવેલો ફોન તો ખોટો હતો, પણ ભવિષ્યમાં સાચે જ કોઈ દવા પી લેશે અને આવો ફોન આવશે, આપણા પરિવારનું શું થશે એની કલ્પના કરી છે તમે? રવિભાઈ, મહેનતના 10 રૂપિયામાં જે પાવર છે ને, એ હરામના 1 લાખ રૂપિયામાં નથી. તો કાલથી જ નવી શરૂઆત કરો. અને કેવી લાગી તમારી ભાભી માયાની આ માયાજાળ? ખરેખર ભાભી, તમારી માયાજાળમાં તો હું પણ ગ્લોટિયા ખાઈ ગયો.